લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં ભગવો લહેરાવતા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરીથી સત્તા સંભાળવા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપે ઐતિહાસિક જીત મેળવતા કાર્યકરોમાં આનંદ છવાઈ ગયો હતો. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો મેળવી ફરીથી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે અને બનાસકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી અને થરાદના ધારાસભ્ય પરવીભાઈ પટેલને ટિકિટ આપી હતી, જ્યારે સામે પક્ષે કોંગ્રેસે પરથીભાઈ ભટોળને મેદાનમાં ઉતાર્યા હતા અને જિલ્લામાં પ્રચારનું વાતાવરણ જોતા શરૂઆતથી જ ભાજપની જીત થશે તેવું લાગતું હતું. પરંતુ સવારે મતગણતરી શરૂ થતા શરૂઆતથી જ ભાજપે દરેક રાઉન્ડમાં જંગી સરસાઈ મેળવી હતી. પાલનપુર ખાતે સરકારી એન્જિનિયરિંગ કોલેજ જગાણામાં મતગણતરી સેન્ટર પર સવારથી જીતના ઉત્સાહ સાથે ભાજપના કાર્યકરોમાં આનંદ જોવા મળતો હતો. તેમાં દરેક રાઉન્ડમાં લીડ કરતા ભાજપ શરૂઆતથી જ આગળ રહ્યું હતું. લગભગ 1.5 લાખની સરસાઈ મેળવતા ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ મતગણતરી સેન્ટર પર આવ્યા હતા, ત્યારે કાર્યકરોએ તેઓને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ મતગણતરીના અંતે ભાજપે કુલ 3,63,000 ઉપરાંત મતથી લીડ મેળવી બનાસકાંઠા જિલ્લામાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ભાજપની બનાસકાંઠા જિલ્લામાં ભવ્યાથી ભવ્ય જીત થતાં પાલનપુર ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ઉમેદવાર પરબતભાઈ પટેલ, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, ડીસાના ધારાસભ્ય સહિત જિલ્લાભરના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહી પરબતભાઈને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યકરે આતશબાજી કરી હતી અને જંગી બહુમતીથી વિજેતા થનાર પરબતભાઈ પટેલ પોતાની આ જીત કાર્યકરોને સમર્પિત કરી પ્રજા રાષ્ટ્રવાદને મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતને વિશ્વ મહાસત્તા બનવા તરફ આગળ લઈ જવા માટે જંગી મતદાન કરી ભાજપને વિજય અપાવ્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર દેશમાં લોકશાહીનું પર્વ લોકસભાની ચૂંટણીઓની મિત્રો જ્યારથી શરૂઆત થઈ ત્યારથી સમગ્ર દેશમાં અને દુનિયામાં પણ સૌથી મોટી લોકશાહી ભારતની ઇલેક્શન પંચે જ્યારથી ડેટ જાહેર કરી ત્યારથી મિત્રો 1.5 મહિના સુધી આ પ્રવાહ ચાલ્યો. કેટલીય વાતો ચાલી, ચૂંટણીઓ પૂરી થઈ, આજે જ્યારે મિત્રો કાઉન્ટિંગ રિઝલ્ટની તૈયારી, એક્ઝિટ પોલ આવ્યા ત્યારે પણ મિત્રો અમે કોઈ એમ કે એક્ઝિટ પોલ ખોટા છે. સમગ્ર દેશની પ્રજાએ નરેન્દ્ર મોદીના હામી નજર રાખીને દેશના વિકાસમાં જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સુધી 1 થી 14 સુધી જે ગુજરાતનો વિકાસ કર્યો હતો એ માત્ર એક ગુજરાતના વિકાસને જોઈને દેશની પ્રજાએ 2014માં એમને દેશના વડાપ્રધાન બનાવ્યા હતા. 14 થી 19ના 5 વર્ષ દરમિયાન નરેન્દ્રભાઈએ જે દેશમાં જે મિત્રો કામો કર્યા, ખેડૂતો માટે, ગરીબો માટે, યુવાનો માટે, તમામ પ્રજાજનોને લક્ષ્યમાં રાખીને દેશની 125 કરોડ જનતા એ જ એમનો પરિવાર અને એના લક્ષ્યમાં રાખીને જે મિત્રો કામ કર્યું, માત્ર વિકાસની એક જ વાત અને વિકાસનો મુદ્દો સાથે સાથે મિત્રો દેશની પ્રજાએ રાષ્ટ્રવાદ પણ કોણ કરશે અને શું કરશે આ નજરમાં રાખીને, નરેન્દ્ર મોદીની નજરમાં રાખીને દેશની પ્રજાએ મિત્રો સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીની આગળની નીચે આપવાનું નક્કી કર્યું. સાથે સાથે મિત્રો વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જે 10 કરોડ કરતાં પણ વધારે સભ્યો ધરાવે છે એના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિત શાહ, એમણે પણ એટલી જ મહેનત કરી. મારા કાર્યકરોની મહેનત, શુભેચ્છકો, શુભચિંતકો, સામાજિક અગ્રણીઓ, નાના મોટા આબાલ વૃદ્ધ બધાના મનમાં મિત્રો એક જ વાત કે નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી અને એટલે મિત્રો નરેન્દ્ર મોદીની સ્વીકૃતિ કરી અને દેશની પ્રજાએ આ રિઝલ્ટ આપ્યું છે. બનાસકાંઠા માટે મિત્રો વાત કરું તો પહેલેથી જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ હતી ત્યારથી હું એવું કહેતો હતો કે કદાચ આ વખતે પ્રજા જે પ્રેમ આપે છે નરેન્દ્ર મોદી પ્રત્યેની લાગણી, જિલ્લો સરહદી અને સરહદના જિલ્લાને નજરમાં રાખીને નરેન્દ્ર મોદીએ જે જિલ્લા માટે કામ કર્યું છે, રાજ્ય માટે કામ કર્યું છે અને તમામ પ્રજાજનોએ એક થઈને પાર્ટીના કાર્યકરોનો અથાગ પરિશ્રમ, શુભચિંતકો, શુભેચ્છકો, સામાજિક અગ્રણીઓએ, મેં મિત્રો આજ સુધી ક્યારેય જોયું નથી એવા સમાજના અગ્રણીઓએ આ ચૂંટણીમાં ખરા તડકામાં મતદાન વખતે મિત્રો ઉભા રહીને મતદાન કરાવ્યું. પણ દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના પ્રજાજનોને મતદારોને એક અપીલ કરી હતી કે લોકશાહીના રક્ષણ માટે બધા પૂરેપૂરું મતદાન કરો. એમની અપીલને સમગ્ર દેશના મતદારોએ મિત્રો માન આપીને ભારે મતદાન કર્યું. આજ સુધી ક્યારે ન થયું. બનાસકાંઠા જિલ્લાના સૌ પ્રજાજનોનો આભાર માનું છું કે ભૂતકાળમાં ક્યારેય નથી આપી એટલા મોટા પ્રમાણમાં લીડ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપી અને આપણા પરબતભાઈ પટેલને વિજય બનાવ્યા છે.
સત્યનો વિજય થયો છે. કોંગ્રેસ રોજે રોજ જૂઠાણા ચલાવી, અપપ્રચારો કરી અને અપપ્રચારની આંધી ચલાવતી હતી, તેની સામે પ્રજાએ ઈવીએમની અંદર જવાબ આપ્યો છે. દેશના પ્રધાનમંત્રીને ચોર કહેવાનું કરે, સજ્જન વ્યક્તિઓ સામે જ્યારે આ પ્રમાણના આક્ષેપ થતા હોય ત્યારે પ્રજા એ ટાઈમે નથી બોલતી, પરંતુ સમય આવે જવાબ આપતી હોય છે અને દેશભરની અંદર સમયાએ જવાબ આપ્યો છે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર ફરી દેશની અંદર જંગી બહુમતીથી આવી છે, પ્રજા કલ્યાણના કામોની ઓર તેજ ગતિથી આગળ વધશે. વિધાનસભાની ચૂંટણી આપ ક્યાંથી લડશો? ખરાબથી કે ભારતીય જનતા પાર્ટી આજે 26 સીટો જીતી છે ગુજરાતની અંદર, અને એનો કાર્યકર્તાને બધાને આનંદ છે. વિકાસ પ્રજાપતિ તેમજ જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.